नमस्कार विद्यार्थी मित्रों, फरीथी ऑनलाइन में लेक्चर में तमारू स्वागत करूँ छू। हूँ मयूर सोलंकी, बिमला विद्यालय सी एस टी झवेरी आर्ट्स कॉलेज गढ़ में तमारू स्वागत है। बी एस एम वन सब्जेक्ट संस्कृत एपी 101 तमारू सब्जेक्ट कोड है। कंपलसरी सपना वासम दत्तम बुकनु नाम है। एमा प्रथम द्वितीय और तृतीय त्रण अंकों अभ्यासक्रम है। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने सपनवासम दत्तमना श्लोकों भाषांतर अन्वय अने तेनु गुजराती अनुवाद विषे अभ्यास करी गया। हवे आपने पूर्व संदर्भ के तेनी समझूती विषे चर्चा करीशुं, जे आपने हवे ना लेक्चर में बात करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे हवे पूर्व संदर्भ पहला अंकनो एक पूर्व संदर्भ जोईए। एवं नीति ज्ञातम देवतम अपमान्यम तुयते, अजाण्या देवो पण आ प्रमाणे अपमानित थाय छे। भूमिका जोईए। नाट्यकारे भासे सपनवासम दत्तम नाटकना प्रथम अंकमां थी आ वाक्य लेवामां आवेलुं छे। महामंत्री योगेंद्रराय वासम दत्ताने उद्देशीने आ बोले छे। तो एनो संदर्भ जोईए। प्रस्तावना पछीना मुख्य दृश्यमां सन्यासीना वेशमां योगेंद्रराय अने अवंतिकाना वेशमां अवंती उज्जैनीनीना वेशमां राणी वासम दत्ता तपोवनमां प्रवेश करे छे। वासम दत्ताना गला डूबे प्रेम में ने भोगविलास में मग्न उदयनु राज्य आरुणी नामना राजाए पचावी पाड़ी छे। लावणक नामना नानकड़ा गाम में हवे तेणे वास करवो पड़ो छे। विचक्षण मंत्री राज्यनी पुनः प्राप्ति माटे एक योजना रची काढ़े छे। लावणकना महल में आग लगाड़ीने तेमां योगेंद्रराय अने वासम दत्ता बळी मुकाया छे। केवी अफवा फैलावीने बंने वेश पलटो करीने जाय छे। मंत्रीनो हेतु राजकीय छे। वासम दत्ताना कहेवाता मृत्यु बाद मगध नरेश दर्शकनी बहन पद्मावती साथे उदयनुं लग्न गोठवीने तेनी मदद वडे राज्य पाछू प्राप्त करवू अने पतिना लाभ खातर वासम दत्ता सम्मत थाय अने बन्ने सन्यासी अने आवंतिकना वेशमां निकली पड़ी तपोवनमां आवे छे। दर्शकनी बहन पद्मावतीना आगमनने लीधे सैनिको तपस्वीओने दृष्टापूर्वक दूर खसेड़ी रह्या छे। मंत्री आ जोईने सहजताथी गुस्से थईने તેઓની નિંદા કરે છે। વાસમ દત્તા આ જોઈને ગભરાય છે। તે જણાવે છે કે આર્ય શું મને પણ આ પ્રમાણે ખસેડવામાં આવશે? ત્યારે જવાબમાં યોગેન્દ્ર તેને આશ્વાસન આપતા જણાવે છે કે દેવી દેવોનો પણ જો અજાણ્યા હોય તો આ પ્રમાણે અપમાનિત થાય છે। વાસમ દત્તા જણાવે છે કે તેના આવા તિરસ્કારથી વધુ ખેદ થાય છે। તો સંદર્ભ જોયા પછી આપણે સમજૂતી જોઈએ। યોગેન્દ્રરાય સ્વામીની અને આસક્તિ વાસમ દત્તાને ચતુરાઈથી આશ્વાસન આપે છે કે બહેન અજ્ઞાતવાસમાં પણ ઓળખાય દેવો પણ અપમાનિત થાય છે। પોતાના સાચા સ્વરૂપને છુપાવીને ફરનાર સર્વ કોઈ માટે અરે દેવો માટે પણ આવી જ પરિસ્થિતિઓમાંથી પસાર થયા વિના છૂટકો જ નથી। એમણે અપમાનો સહી લેવા પડે છે।
કોઈ ચોક્કસ મહાન હેતુમાં પાર પાડવા અજ્ઞાત વિશે ફરનારાઓને માન અપમાનથી પણ પર થઈ જવું પડે છે. તેણીએ પોતાના રાજવી ઠાટ અને વ્યક્તિત્વને ભૂલી જઈને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવતા શીખવું જવું પડે છે, તો જ અજ્ઞાતવાસ ફળ સફળ થાય છે. દેવોનું દ્રષ્ટાંત આપીને તે વાસંદત્તાના આપઘાતને સાવ સહ્ય બનાવીને આશ્વત કરી શકે છે અને ભાવિ મુશ્કેલીઓ માટે સહજ સજ્જ કરે છે. પતિના કલ્યાણ ખાતર વાસંદત્તા મહાન ભોગ આપીને અજ્ઞાત વેશ જીવન વિતાવવા તૈયાર તો થઈ છે, પરંતુ કઠોર વાસ્તવિકતાના પ્રથમ સ્પર્શ તેનું સ્વમાન ગવાતા આક્રોશ વ્યક્ત કરે છે. મહારાણી તરીકેના વૈભવને ઠાઠ આન ને શાન કે તે કેમ ભૂલી શકે. ભાસ નાટકના પ્રારંભમાં જ તેના સ્વમાનનો પરિચય આપી દીધો છે અને કઠોર પરિસ્થિતિમાં તેમની વેદનાઓ વગેરે ઉપસાવીને એના પાત્રને માનસિક વિકાસ કરવાનો પોતાનો ઈરાદો પણ સ્પષ્ટ કર્યો છે. યોગેન્દ્રાએ દેવોના દ્રષ્ટાંત દ્વારા તેને આપેલું આશ્વાસન સુયોગ્ય અને સચોટ છે. આ દ્વારા વાસંદત્તાના મનનું સમાધાન થાય છે અને ભાવિ મુશ્કેલીઓ માટે તે સજ્જ બને છે. અજાણ્યા દેવોના તિરસ્કાર માટે શ્રી દત્તા વાડકર સુંદર ઉદાહરણ આપે છે. પથ્થરના ટુકડાઓ વચ્ચે પડેલા શિલાગ્રામ ભગવાન વિષ્ણુ પર પગ દઈને ભક્તો સ્નાનાર્થ જતા હોય છે. આ પ્રમાણે જ અજાણ્યા શિવલિંગની માત્ર ઉપેક્ષા જ નહીં, અપમાન પણ થાય છે. લોકો તેનાથી ચટણી વાટે ખુદ શંકર બાવળાના વેશમાં તમારે આંગણે આવે તો તમે શું તેને હખાર માનું ન ખાત મહેનત કરવાની સલાહ આપે? તો અહીં આ પૂર્વ સંદર્ભ પૂર્ણ થાય છે. હવે બીજો સંદર્ભ જોઈએ. બીજો પૂર્વ સંદર્ભ છે કાલક્રમેણ જગત પરિવર્તમાન ચકાર ફંડકિતર ગચ્છંતી વાક્યમ પંક્તિ. જો સમય પ્રમાણે બદલાતા જગતની ભાગ્ય પરંપરા પૈડાના આરાઓની હારની જેમ જ ચાલ્યા કરે છે. સુંદર વાક્ય છે. તો વિદ્યાર્થી અને ભાસ સ્કૃતિ સપનવાસમ દત્તમ નાટકના પ્રથમ અંકમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે અને મંત્રી યોગેન્દ્રરાય વાસંદત્તાને ઉદ્દેશીને બોલે છે. સંદર્ભ જોઈએ. આનું ઉદયનના ગુમાવેલા રાજ્યને પાછું મેળવવા માટે તેના મંત્રી યોગેન્દ્રરાયે કરેલી યોજનાના પ્રમાણે લાવણકના રજમહેલમાં આગ લગાડીને તેમાં મંત્રી અને યોગેન્દ્રરાય મંત્રી અને રાણી બળી મર્યા છે તેવી અફવા ફેલાવીને બંને વેશપલટો કરી નીકળી પડે છે. સંન્યાસીના વેશમાં રહેલા યોગેન્દ્રરાય અને અવંતિકાના વેશમાં રહેલી રાણી વાસંદત્તા એક તપોવનમાં આવે છે. મગધ નરેશ દર્શકની બહેન પદ્માવતીના આગમનને સૈનિકો બંદોબસ્ત માટે લોકોને દૂર ધકેલી રહ્યા છે. આ જોઈને વાસંદત્તા અકળાઈ ઉઠીને કહે છે કે શું મને પણ આમ જ હાંકી કાઢશે? ત્યારે મંત્રી તેને જણાવે છે કે દેવો પણ જો અજાણ્યા હોય તો અપમાનિત થાય છે. રાણીને જણાવે છે કે તેને રસ્તાનો થાક નહીં પણ
આવું અપમાન પણ વધુ અકળાવે છે ત્યારે તેને મંત્રી આશ્વાસન આપે છે। હવે સમજૂતી જોઈએ। મંત્રી જણાવે છે કે આપે આ પહેલાં પ્રમાણે જ રાજવી વૈભવ અને ઠાઠથી અવરજવર કરેલી છે। સ્વામી ઉદયનનો વિજય થતાં જ રાજ્ય પાછું મળતા ફરીથી પણ તમે આવી જ શાંતિ પ્રશંસનીય ગમન કરશો। સમય સમય પણ પ્રમાણે બદલાતા જગતની ભાગ્યની પરંપરા પડ્યાના આરાઓની આરમાળા જેમ જ ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે ચાલ્યા જ કરે છે। વાસમદત્તાનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન દુઃખપણું પણ અને કપરો છે, પણ ભાવિ ઉજ્જવળ છે। યોગેન્દ્રા તેને ભવ્ય ભૂતકાળની યાદ અપાવીને તથા ઉજ્જવળ ભાગ્યચક્રનું દર્શન આપી સમજાવે છે કે આ પરિવર્તનશીલ જગતમાં પ્રત્યેક વ્યક્તિની ભાગ્ય પરંપરા બદલાતી રહે છે। પ્રત્યેકને સમયના વારા ફેરા પ્રમાણે સુખ અને દુઃખ ચડતી અને પડતી મળ્યા જ કરે છે। ભાગ્યચક્રના આરાઓની ઉપર નીચે જાય છે તેમ ફરીથી નીચેથી ઉપર પણ આવે છે। માણસ હિંમત અને સ્વાસ્થ્ય ગુમાવ્યા સિવાય તે બધું સહી લેવું જોઈએ। જીવનચક્રની તકડી છાયડીને સ્વીકારી લેવી જોઈએ। વિશેષતા યોગેન્દ્રરાય વાસમદત્તાને બે રીતે આશ્વાસન આપે છે। તેના ભવ્ય ભૂતકાળ યાદ કરાવીને ઉજ્જવળ ભાવિની આશા આપીને અને ભાગ્યચક્રનું દ્રષ્ટાંત આપીને સનાતન સત્ય રજૂ કરે છે। ભાષે ભાગ્યવાદી લેખ છે તેના અનેક નાટકોમાં ભાગ્ય વિશેની માન્યતા અને પ્રકારોની વિચારસરણી વારંવાર દ્રષ્ટિગોચર થાય છે। યોગેન્દ્રાએ પોતાના યોજના જ્યોતિષીઓની આગાહી અને ભવ્યના ભાગ્યના પ્રબળ શ્રદ્ધામાં જોરે ઘડેલી છે। સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં સમયમાં વારા ફેરા સુખ દુઃખ અને ચડતી પડતી ભાગ્યના ચક્રના સતત પરિવર્તન અંગે અનેક ઉલ્લેખો પ્રાપ્ત છે, જેમાં કશ્ય સુખ મુકત દુઃખાંતો વા વિયુક્ષમ ચ દશા ચક્રકમણે નિર્દૂત કાલિદાસ મૃચ્છકટિકમ શુદ્રક અને હિતોપનિષદ। જીવન અને ભાગ્યની વારાફરતી બાબત અનેક ભાષાઓ સાહિત્યમાં પણ જોવા મળે છે, પ્લોટો પણ જણાવે છે અને ભાષ અહીં અર્થાન્ય અલંકાર યોજીને જીવન અનેક સનાતન સત્ય રજૂ કર્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા બે રેફરન્સની સમજૂતી અને સંદર્ભ પૂર્ણ થાય છે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।